મેડિસન સ્ક્વેર ગાર્ડનના કાર્યક્રમમાં હું ત્યારે પણ હાજર હતો અને હ્યુસ્ટનના કાર્યક્રમમાં પણ હું લગભગ ત્રણ વીક સુધી ત્યાં હ્યુસ્ટનમાં રહ્યો હતો લોકો કોઈ હોટલ કોઈ મોટલ કોઈના ઘરમાં કોઈ વ્યવસ્થા રહી નહોતી અને વરસાદ તો હ્યુસ્ટનમાં એવો પડ્યો હતો કે એરપોર્ટ પર પણ ત્રણ ચાર ફૂટ પાણી હતા સાહેબને પણ ચિંતા હતી કે કેવી રીતે લેન્ડ થશે કેવી રીતે આવશે પરંતુ વ્યવસ્થા થઈ અને બીજા દિવસે સવારે અમે જોતા હતા કે બધી જ ગાડીઓનો રૂખ ફક્ત કાર્યક્રમના સ્થળ તરફ હતો કોઈ પણ ગાડીઓ તમને સામેના રોડ પર દેખાતી નહોતી બધી જ ગાડીઓ એક જ જગ્યાએ જતી હતી એ પ્રકારનો માહોલ પણ આ દેશના વડાપ્રધાન માટે અમેરિકામાં એ આપણને જોવા મળ્યો હતો એ જે પ્રેમ તમારો મળ્યો તમારી તાકાત તમારી ટેલેન્ટને કારણે અને મોદી સાહેબના પ્લાનિંગને કારણે એમના તાકાતને પ્રદર્શન કરવા માટેની જે એક રીત અજમાવી એના કારણે અમેરિકાના પ્રમુખ પણ એ કાર્યક્રમમાં હાજર રહ્યા અને એની ચરમસીમા શું હતી કે આપણા દેશના વડાપ્રધાન ભાષણ કરતા હોય અને અમેરિકાના પ્રેસિડેન્ટ સામે ખુરશી પર નીચે બેઠા હોય અને બધા તાળી પાડે ત્યારે એમને ખબર પડે કે ના પડે પણ એ બી તાળી પાડતા હોય આ પ્રકારનું દ્રશ્ય પહેલી વાર એ આપણને ત્યાં જોવા મળ્યું એને કોઈ બીજી રીતે જોતા પણ હું એને ગુજરાતીઓની કે આપણા દેશની જે તાકાત વિદેશમાં વધી કે વિદેશમાં વસતા લોકોની વધી એના કારણે આ શક્ય બન્યું છે એવું માનું છું અને એના માટે હું આદરણીય નરેન્દ્ર મોદી સાહેબનો ખૂબ ખૂબ અભિનંદન સાથે આભાર માનું છું કે એમણે ગુજરાતીઓને ઓળખ વિદેશમાં